साबरकांठा जिल्लाना प्रांतिजना वागपुर खाते आवेला साबरमती नदीमांथी बिनअधिकृत रीते रेती चोरी करवाना चालता कौभांड पर खाण खनिज विभाग अने जिल्ला एलसीबी पोलीसे संयुक्त रीते छापो मारी रेती चोरीना वपराता ट्रेक्टर सहितना साधनो मळी 31.54 लाख नो मुद्दामाल कब्जे कर्यो हतो। प्रांतिजना वागपुरीनी साबरमती नदीमां छेल्ला केटलाक दिवसोथी खनिज माफियाओ द्वारा मोटापाये रेती चोरी करवामां आवी रही होवानी मळेली बातमीना आधारे खनिज विभाग अने जिल्ला एलसीबीना पोलीसे संयुक्त रीते छापो मारी खनिज चोरीना कौभाडनो पर्दाफाश करी 22 ट्रेक्टर अने साधनो मळी 31.54 लाख नो मुद्दामाल कब्जे करी 14 ईसमो सामे कायदेसरनी कार्यवाही हाथ धरी हती। ગઈકાલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અદમાં આઈજીપી સર અને એસપી સરને મળેલ બાતમી અનુસાર અનુસંધાને એલસીબી એસઓજીની ટીમ અને ખાણ ખનિજ ખાતાવાળીની સંયુક્ત ટીમોએ ત્યાં નદીના પટમાં જે ગેરકાયદેસર જે ખનિજ ચોરી થતી હતી એ બાબતેની રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન ટોટલ 22 ટ્રેક્ટરો પકડી પાડેલ છે અને 14 આરોપીઓને પકડવામાં આવેલ છે અને એ બધો ટોટલ મુદ્દામાલ 31.5 લાખ રૂપિયા જેટલો છે તે બાબતેનો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરેલ હોય પોલીસ ઉપર તો તેના વિરુદ્ધ પણ 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રાંતિજ પોલીસ સ્ટેશન। કેટલા લોકોને અટકાયત કરી છે? ટોટલ 14 લોકોને અટકાયત કરવામાં આવેલ છે। બીજા મોટા કોઈ નામ નીકળી શક્યા નહીં? તપાસ હમણાં ચાલુ છે, પછી તપાસના અંતે ખબર પડે કે શું છે એમાં। પ્રાંતિજ તાલુકાના વાઘપુર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ખનિજ ચોરી થતી હોવાની તંત્રને અનેકવાર ફરિયાદો મળી હતી, એટલે સમયાંતરે ખાણ ખનિજ વિભાગ દ્વારા નદીમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે। મશીનો પણ ભૂતકાળમાં અમારા દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને એને પણ રાજ્યસાત કરવાની કાર્યવાહી પણ ચાલુ છે અત્યારે। તે દરમિયાન હમણાં ગઈકાલે જ સવારે આવી રીતે જે ચોરી થતી હતી તેને પકડવા માટે થઈને જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે સવારે 8 વાગે વાઘપુર વિસ્તારમાં 22 ટ્રેક્ટરો દ્વારા બિનઅધિકૃત ખનિજ ચોરી થઈ રહી હતી તે તમામને પકડી અને ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે। એ ટ્રેક્ટરને જપ્ત કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે અને એ જે વિસ્તારમાં ખનિજ ચોરી થતી હતી એની માપણી કર્યા પછી અંદાજે 33 લાખ રૂપિયાથી વધારે ખનિજ ચોરીની ફરિયાદ અમારા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। ચાલુ